શક્તિપીઠ અંબાજી કપર ખાતે કલેક્ટર વરુણકુમાર બરનવાની વિશેષ ઉપસ્થિતિમાં અજય બાણની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવ્યું. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક અજય બાણની પ્રતિકૃતિ મૂકવામાં આવશે. જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પંચધાતુમાંથી નિર્મિત 5 ફૂટનું અજય બાણ અયોધ્યા મંદિરમાં અર્પણ કરાશે. જગતજનની માં અંબામાં અતૂટ અડગ આસ્થા ધરાવતા માઈ ભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ અજયબાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ આજો શક્તિપીઠ અંબાજી કપર ખાતે માં અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અજય બાણની પૂજા અર્ચના કરવામાં આવી, જેમાં જય ભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલે જય ભોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે શુભાશીષ પાઠવ્યા હતા અને પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજય બાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે. ત્રેતા યુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા હતા, ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રીરામને આદ્યશક્તિમાં જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું ને ભગવાન શ્રીરામે માં જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું. આદ્યશક્તિમાં અંબાએ ભગવાન શ્રીરામને વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું ને આ બાણ એ જ અજય બાણ, જેના થકી પ્રભુ શ્રીરામે દશાનંદ રાવણનો સંહાર કર્યો. આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો રામે રામ રમાડ્યા રાવણ રોડ્યોમાં ઓમ જયો જયોમાં જગદંબેમાં પણ જોવા મળે છે. જય ભોલે ગ્રુપ અમદાવાદ વર્ષોથી આરાસુરી અંબાજી માતા જોડે જોડાયેલું છે અને અમે અંબાજીથી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલી છે. ઘડિયાળ હોય કે પછી શ્રીયંત્ર હોય કે પાદુકા હોય માની સુવર્ણની કે પછી શ્રીયંત્ર, આવી દરેક પ્રવૃત્તિઓથી અત્યારે હાલ જ્યારે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું નવનિર્માણ સાથે જે મંદિર બની રહ્યું છે, તો જગદંબાની એક કથા છે કે ત્રેતા યુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં અહીંયા આગળ વિચરણ કરતા હતા, ત્યારે શ્રીંગી ઋષિના કહેવાથી તેમણે મા જગદંબાની આરાધના કરી અને મા જગદંબાએ પ્રસન્ન થઈ અને તેમણે અજય બાણ અર્પણ કર્યું હતું અને તે અજય બાણ જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ ઉપર અમે અહીંયાથી જ્યારે હવે આજે કળિયુગની અંદર જ્યારે એક મંદિર બની રહ્યું છે ત્યારે મા જગદંબાને પંચધાતુ નિર્મિત 11.5 કિલો વજન અને 5 ફૂટ લાંબુ એવું શાસ્ત્રમાં જે વર્ણન છે વેદોની અંદર, જે યજુર્વેદની અંદર ધનુર્વેદનો એક ભાગ છે અને ધનુર્વેદની અંદર બાણ બનાવવાની રીત છે, તો તે પ્રમાણે અમે અજય બાણ પંચધાતુમાંથી નિર્મિત કર્યું છે અને અયોધ્યા મંદિરની અંદર અમે અર્પણ કરીશું. ગબ્બર ખાતે અત્યારે હાલ અમારે કલેક્ટર સાહેબ દ્વારા તેનું પૂજન થશે અને ત્યારબાદ અમે અમદાવાદની અંદર ભક્તોને દર્શનાર્થે અમે ખુલ્લું મૂકીશું અને 10મી તારીખે અમે અયોધ્યામાં અર્પણ કરીશું. આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે. ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે. તો મંદિરના ભક્ત જય ભોલી ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ. એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી, જે વિષ્ણુનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું, એના પછી આ એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે, એના માટે અમે પણ આપની જાતને સૌભાગ્યશાળી જી એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે.